જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, હું દર્શના બગોહિલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે ધોરણ 11 કોમર્સ અર્થશાસ્ત્ર અને એમાં જે પાંચમો યુનિટ છે આવક અને ખર્ચના ખ્યાલો, અને એમાં આપણે અલગ અલગ ટોપિક જોયા કે જે વાસ્તવિક ખર્ચ છે, કુલ ખર્ચ છે, સરેરાશ સ્થિર ખર્ચ છે, સરેરાશ અસ્થિર ખર્ચ છે, તો આ બધા જોયા. એમાં આપણે સરેરાશ સ્થિર ખર્ચ છે એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો હવે સરેરાશ સ્થિર ખર્ચ છે એ કોને કહેવાય ખરેખર? તો એ આપણે જોઈએ કે અર્થ જોઈએ શરૂઆતમાં, કે પેઢીના કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે છે તેને સરેરાશ સ્થિર ખર્ચ કહે છે. હવે જોઈએ કે પેઢીના જે કુલ સ્થિર ખર્ચ હોય એને કુલ ઉત્પાદનના એકમો વડે, એટલે કે જે કુલ સ્થિર ખર્ચ હોય એને ભાગ્યા શું કરવાનું? ઉત્પાદનના એકમો. તો વડે ભાગવાથી જે ખર્ચ મળે છે એને શું કહેવાય છે? સરેરાશ સ્થિર ખર્ચ કહેવાય છે. હવે સરેરાશ સ્થિર ખર્ચ એ એકમ દીઠ સ્થિર ખર્ચ છે. કેવો છે? સરેરાશ સ્થિર ખર્ચ એ એકમ દીઠ સ્થિર ખર્ચ છે. આ ખર્ચને શોધવા માટેનું સૂત્ર છે નીચે મુજબ છે. તો એમાં આપણે જોઈએ કે સરેરાશ સ્થિર ખર્ચ કોને કહેવાય? તો સરેરાશ સ્થિર ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમો, એટલે કે કુલ સ્થિર ખર્ચ છે એને ભાગ્યા શું કરવાનું છે? કુલ ઉત્પાદનના એકમો કરવાના છે. એટલે કે જેટલા ખર્ચ હોય ટોટલ એ રૂપિયામાં, અને એ ભાગ્યા કરવાના છે એના એકમો. હવે આગળ જોઈએ આપણે કે AFC આપેલું છે. AFC એટલે કે એવરેજ ફિક્સ કોસ્ટ, અને પછી આપેલું છે TFC એટલે કે ટોટલ ફિક્સ કોસ્ટ, અને TP આપેલું છે એટલે કે ટોટલ પ્રોડક્શન. તો હવે આપણે જોઈએ કે એવરેજ ફિક્સ કોસ્ટ એટલે કે સરેરાશ સ્થિર ખર્ચ છે એની વાત કરીએ, કે જે સરેરાશ સ્થિર ખર્ચ છે એ મેળવવો હોય તો કુલ સ્થિર ખર્ચ ભાંગ્યા કુલ ઉત્પાદન કરવું પડે. આગળ જોઈએ આપણે કે એક ઉદાહરણ છે એની મદદથી સમજીએ, કે ધારો કે પેઢીનું કુલ સ્થિર ખર્ચ રૂપિયા 50,000 છે, અને પેઢી જે 1,000 એકમોનું ઉત્પાદન કરે છે. તો હવે આપણે જોઈએ કે એક એક્ઝામ્પલ જ લીધું છે અને કાલ્પનિક ઉદાહરણ છે, કે પેઢીનું જે કુલ સ્થિર ખર્ચ છે એ કેટલું કીધું છે? 50,000 રૂપિયા કીધું છે, અને 1,000 એકમનું શું કરે છે? ઉત્પાદન કરે છે. તો આ સ્થિતિ છે તો એમાં સરેરાશ સ્થિર ખર્ચ છે એ ઉપરના સૂત્રના આધારે આપણે ગણી શકીએ. તો એમાં જોઈએ કે સરેરાશ સ્થિર ખર્ચ છે આપણે ગણવો હોય તો 50,000 કુલ ખર્ચ છે એ ભાંગ્યા 1,000 ઉત્પાદનના એકમો છે, એટલે કેટલા રૂપિયા પ્રાપ્ત થાય છે? 50 રૂપિયા પ્રાપ્ત થાય છે. એટલે કે 50,000 ભાંગ્યા 1,000 એટલે કેટલા રૂપિયા થાય? 50 રૂપિયા પ્રાપ્ત થાય છે. એટલે કે એવરેજ જોઈએ આપણે કે જે સરેરાશ સ્થિર ખર્ચ છે એ કેટલા રૂપિયા છે? 50,000 છે. અને બીજું જોઈએ કે જે કુલ સ્થિર ખર્ચ છે એ કેટલું? 50,000 છે, અને ઉત્પાદન કુલ કેટલું? 1,000 એકમ છે. તો આ રીતે એની જે અનુસૂચિ છે ઉપરથી આપણે સમજૂતી મેળવીશું. અહીંયા આપણને આપેલું છે આકૃતિ અને અનુસૂચિ એ મુજબ. તો હવે એ જોઈએ કે જેમ ઉત્પાદન વધે તેમ કુલ સ્થિર ખર્ચ છે વધુ ને વધુ એકમો વચ્ચે વહેંચાય છે, એટલે કે ઉત્પાદન છે એમાં વધારો થાય છે. જેમ જેમ ઉત્પાદન છે એમાં વધારો થાય છે તેમ કુલ સ્થિર ખર્ચ છે એ વધુ અને વધુ એકમો વચ્ચે શું થાય છે? એની વહેંચણી થતી હોય છે. એટલે કે ઉત્પાદન છે એમાં વધારો થાય એમ જે એકમો છે, કુલ સ્થિર ખર્ચ છે એ વધુ અને વધુ એકમો વચ્ચે એની વહેંચણી જોવા મળે છે. તેથી ઉત્પાદન વધતા સરેરાશ સ્થિર ખર્ચ છે એ ઘટતો જાય છે. એટલે કે જેમ જેમ કુલ સ્થિર ખર્ચ છે વધારે અને વધારે એકમ વચ્ચે એની વહેંચણી થાય છે, અને એનું જે ઉત્પાદન છે એ વધતું જાય છે. જેમ જેમ ઉત્પાદન વધે એમ સરેરાશ સ્થિર ખર્ચ છે એ શું થાય છે? ઘટતો જાય છે. એટલે કે આપણે સમજીએ કે સરેરાશ સ્થિર ખર્ચ છે એની રેખા કેવી હોય છે? ઋણ ઢાળવાળી હોય છે. અહીં આપણે જોઈ શકીએ કે એની રેખા છે એ એક્સ અક્ષ તરફ નીચે તરફ ગતિ કરે છે, એટલે કે જે ડાબીથી જમણી બાજુ તરફ નીચે એક્સ અક્ષ તરફ ગતિ કરે છે, એટલે કે કેવી કહેવાય? ઋણ ઢાળવાળી કહેવાય છે. અનુસૂચિ અને આકૃતિમાં ઉત્પાદન અને સરેરાશ સ્થિર ખર્ચ વચ્ચેનો સંબંધ છે એ દર્શાવી શકાય છે. એટલે કે અનુસૂચિ અને આકૃતિ છે તો એમાં જે એનું ઉત્પાદન કીધું છે એ અને સરેરાશ સ્થિર ખર્ચ વચ્ચેનો સંબંધ છે એ એક અનુસૂચિ અને એક આકૃતિ એ મુજબ આપણે એને દર્શાવી શકીએ છીએ. ઉત્પાદનનું પ્રમાણ આપ્યું છે, અને કુલ ખર્ચ છે એમાં કુલ સ્થિર ખર્ચ આપેલો છે, અને સરેરાશ સ્થિર ખર્ચ છે એ આપેલો છે. તો હવે ઉત્પાદનનું પ્રમાણ છે કુલ સ્થિર ખર્ચ રૂપિયામાં, સરેરાશ સ્થિર ખર્ચ છે રૂપિયામાં આપેલો છે.
તો હવે આપણે સૌપ્રથમ જોઈએ કે ઉત્પાદનનું પ્રમાણ કેટલું આપેલું છે. 10 આપેલું છે, પછી 20, 30, 40 અને 50 આ રીતે આપેલું છે. પછી જે કુલ સ્થિર ખર્ચ છે, હવે સ્થિર ખર્ચ છે એટલે કે દર વખતે કેવો રહે, એક સરખો સ્થિર રહે, એટલે કે દર વખતે કેટલો 100 રહે છે, તો એ સ્થિર ખર્ચ છે. પછી સરળ સ્થિર ખર્ચ છે એ રૂપિયામાં આપેલો છે. એની આપણે વાત કરીએ કે સરળ સ્થિર ખર્ચ છે એ 10 આપેલો છે. કઈ રીતે મેળવીએ, તો જે કુલ સ્થિર ખર્ચ છે ભાંગ્યા ઉત્પાદનના એકમોનું પ્રમાણ છે, એટલે કે 100 છે ભાંગ્યા કેટલા કરીશું, 10 કરીશું. પછી 100 છે એને ભાંગ્યા કેટલા કરીશું, 20 કરીશું. તો એની વાત કરીએ આપણે કે ઉત્પાદનનું પ્રમાણ છે એ એક ધરી પર લીધું છે આપણે ઉત્પાદનનું પ્રમાણ, વાય ધરી પર સરળ સ્થિર ખર્ચ છે શેમાં લીધો છે, રૂપિયામાં લીધેલું છે. હવે આપણે એક્સ ધરી અને વાય ધરી છે એની વાત કરી. હવે આપણને જે ટોટલ આપેલું છે એટલે કે ઉત્પાદનનું પ્રમાણ ઓછામાં ઓછું કેટલું છે, 10 છે, વધુમાં વધુ કેટલું છે, 50 છે. તો એની વાત કરીએ કે ઉત્પાદન છે એનું પ્રમાણ છે એમાં 10, 20, 30, 40, 50 અને 60 લીધું છે, મેક્સિમમ કેટલું છે, 50 છે. હવે વાત કરીએ આપણે કે સ્થિર ખર્ચ છે એ રૂપિયામાં આપેલો છે, એટલે કે જે કુલ સ્થિર ખર્ચ છે શેમાં આપેલો છે, રૂપિયામાં છે, એટલે કે 2, 4, 6, 8, 10 અને 12 છે. એનું કારણ કે સરળ સ્થિર ખર્ચ છે એની વાત કરીએ તો મિનિમમ કેટલું છે, ઓછામાં ઓછું કેટલું છે, 2 આપેલું છે, અને વધુમાં વધુ વાત કરીએ તો 10 આપેલું છે. તો આ રીતે આપણે ઓછામાં ઓછા 2 લીધા છે અને વધુમાં વધુ 12 લીધા છે. હવે આપણે અનુસૂચિ અને આકૃતિ છે એની સમજ મેળવીએ. ધરી પર સરળ જે ઉત્પાદનનું પ્રમાણ છે અને વાય ધરી પર સરળ સ્થિર ખર્ચ છે એ રૂપિયામાં લીધેલો છે. તો હવે આપણે વાત કરીએ કે ઉત્પાદનનું પ્રમાણ છે કેટલું આપેલું છે, તો શરૂઆતમાં જોઈએ તો 10 છે. તો જ્યારે ઉત્પાદનનું પ્રમાણ છે 10 છે ત્યારે સરળ સ્થિર ખર્ચ છે એ કેટલો છે, 10 છે, એટલે કે બંને છે એ છેદે છે ત્યાં આપણે એ નામ આપ્યું છે. એટલે કે ઉત્પાદનનું પ્રમાણ પણ 10 અને સરળ સ્થિર ખર્ચ પણ 10 છે આપેલું છે. હવે આપણે વાત કરીએ કે ઉત્પાદન છે એનું પ્રમાણ આપણે 20 જોઈએ, એટલે કે ઉત્પાદનનું પ્રમાણ 20 છે ત્યારે સરળ સ્થિર ખર્ચ છે એ કેટલો છે, 5 છે. એટલે કે ઉત્પાદનનું પ્રમાણ 20 ત્યારે સરળ સ્થિર ખર્ચ 5 છે. તો એ આપણે જોઈએ કે ઉત્પાદનના એકમો છે એનું પ્રમાણ જેમ જેમ વધતું જાય છે તેમ સરળ સ્થિર ખર્ચ શું થાય છે, ઘટતો જાય છે. પછી આપણે જોઈએ કે ઉત્પાદનના એકમો છે 30 હોય છે ત્યારે સરળ સ્થિર ખર્ચ કેટલું હોય છે, 3.3 હોય છે. એટલે કે ઉત્પાદનના એકમ 30 ત્યારે સરળ સ્થિર ખર્ચ 3.3, એટલે કે કહેવાય ને કે થોડુંક માઇનોર છે, 0.3 આપેલું છે. પછી આપણે જોઈએ કે ઉત્પાદનના એકમો છે એ 40 હોય છે ત્યારે સરળ સ્થિર ખર્ચ છે એ કેટલો થઈ જાય છે, 2.5 થઈ જાય છે. ઉત્પાદનના એકમો છે 40 ત્યારે સરળ સ્થિર ખર્ચ 2.5, ઉત્પાદનના એકમો છે પછી 50 લીધા છે ત્યારે સરળ સ્થિર ખર્ચ કેટલું થઈ જાય છે, 2 થઈ જાય છે, એટલે કે 2 રૂપિયા થઈ જાય છે. તો હવે આપણે જોઈએ કે સરળ સ્થિર ખર્ચની રેખા છે એટલે કે એવીસી, એટલે કે એવરેજ વેરિયેબલ કોસ્ટ કહી શકીએ આપણે, એટલે કે સરળ સ્થિર ખર્ચ. હવે એની જે સમજૂતી છે એ આપણે જોઈએ કે જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધતું જાય છે તેમ સરળ સ્થિર ખર્ચ ઘટતું જાય છે. એટલે કે જેમ જેમ આપણે જોઈએ કે ઉત્પાદનનું પ્રમાણ વધે છે, માનો કે ઉત્પાદન 10 હોય પછી એમાંથી 20 થઈ જાય, તો સરળ સ્થિર ખર્ચ છે એ કેટલો છે, તો કે 10માંથી 5 થઈ જાય છે. ઉત્પાદનનું પ્રમાણ છે પછીનું આપણે જોઈએ કે ઉત્પાદનનું પ્રમાણ છે આપણે 20 થી 30 થઈ જાય, 30 થી 40 થઈ જાય છે, ત્યારે જે એનું પ્રમાણ છે પહેલાં 5 હોય એમાંથી 3.3 થઈ જાય, એમાંથી 2.5 થઈ જાય, અને પછી 50 હોય ત્યારે 2 થઈ જાય છે. એટલે કે જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધે છે તેમ સરળ સ્થિર ખર્ચ છે એ ઘટે છે. ઉપરયુક્ત આકૃતિમાં એક્સ ધરી પર ઉત્પાદનનું પ્રમાણ, એક્સ ધરી પર ઉત્પાદનનું પ્રમાણ અને વાય ધરી પર સરળ સ્થિર ખર્ચ છે એ દર્શાવેલ છે.
અને એ પણ છે માં રૂપિયામાં દર્શાવેલ છે. ઉત્પાદન જેમ જેમ વધે છે એટલે કે ઉત્પાદન છે જેમ જેમ વધે છે અને સરેરાશ સ્થિર ખર્ચની રેખા છે એટલે કે ઉત્પાદન જેમ જેમ વધે છે તો સરેરાશ સ્થિર ખર્ચની રેખા છે ડાબેથી જમણે છે ઉપરથી નીચે તરફ ઋણ ઢાળવાળી એટલે કે આમ હોય તો ધન ઢાળ અને આમ હોય તો ઋણ ઢાળ છે જોવા મળે છે એટલે કે ઉપરથી નીચે તરફ ઋણ ઢાળવાળી જોવા મળે છે. આમ સરેરાશ સ્થિર ખર્ચ છે એ શું થાય છે ઘટે છે એટલે કે સરેરાશ સ્થિર ખર્ચ ઘટે છે આમ જતો રહે છે પણ આમ ઋણ ઢાળ એટલે કે આમ કહેવાય ને કે માઇનસ ક્યારેય નથી થતું એટલે કે શૂન્ય નથી થતું એટલે કે સરેરાશ સ્થિર ખર્ચ છે એમાં ઘટાડો થાય છે પણ ક્યારેય તે શૂન્ય થતું નથી એટલે કે જો એક ઝરી છે અને સમાંતર અહીંયા આવી રીતે તો શૂન્ય થઈ જાય અને છતાં એનાથી પણ નીચે જાય તો ઋણ ઢાળ થતો રહે પણ એ ઘટે છે પણ ક્યારેય શૂન્ય થતું નથી. તો આ રીતે એની જે સમજૂતી છે આપેલી છે અને એમાં પણ એવું કીધું છે કે સરેરાશ સ્થિર ખર્ચ છે એ આપણે ઉત્પાદનનું પ્રમાણ છે જેમ જેમ વધે તેમ સરેરાશ સ્થિર ખર્ચ શું થાય છે ઘટતો જાય છે પણ ક્યારેય શૂન્ય થતો નથી. તો આ રીતે જે સરેરાશ સ્થિર ખર્ચ એટલે કે કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે એટલે કે કુલ ઉત્પાદનના એકમો છે એ વડે ભાગવાથી જે ખર્ચ મળે એને આપણે શું કહીએ છીએ સરેરાશ સ્થિર ખર્ચ કહીએ છીએ. અને એ જે ખર્ચ આપેલો છે એટલે કે જે કુલ સ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો કરીએ એટલે સરેરાશ સ્થિર ખર્ચ આપણને મળી રહે છે. તો આ રીતે જે સરેરાશ સ્થિર ખર્ચ છે એ ટોપિકની આપણે ચર્ચા કરી. તો આ વિડીયો લેક્ચરમાં આપણે આટલું રાખીએ વિદ્યાર્થી મિત્રો. હવે પછીનું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં રાખીશું. જય સ્વામિનારાયણ.